વાલા સ્વાદના શોખીન મિત્રો માટે આજે કંઈક નવીન મીઠાઈ લઈને હાજર છીએ. દોસ્તો, બનાવી એકદમ સહેલી છે, પરંતુ નાની નાની બાબતોનું ધ્યાન રાખજો તો મસ્ત બનશે. દિલથી સ્વાગત કરીએ છીએ આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં. દોસ્તો, અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો પ્લીઝ એને લાઈક કરજો, અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો, જેથી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીંયા જુઓ, 200 ગ્રામ કાજુ લીધા છે. દોસ્તો, આને આપણે થોડાક શેકી લેવાના છે, એટલે કે એની અંદર કંઈ મોઇશ્ચર હોય તો એ નીકળી જાય. બસ થોડુંક શેકી અને આપણે એને થોડી વાર ઠંડા થવા દેવા. ત્યાં સુધીમાં દોસ્તો, આપણે સ્ટફિંગ માટે કંઈક અલગ કરીએ. જો અહીંયા બદામના ટુકડા લીધા છે, એ ટુકડા કેવા કરવાના, પાન મસાલાની અંદર સોપારીના નાના નાના ટુકડા હોય ને એ રીતના, બસ એની અંદર કાજુ અને ત્યારબાદ પિસ્તા. આ બધું ખૂબ સારી રીતે શેકવાનું છે, સુધી શેકીશું કે જ્યાં સુધી ક્રન્ચી બાઇટવાળા બને ને ત્યાં સુધી શેકવાના. બસ આને પણ ઠંડા થવા દઈએ. હવે જુઓ, આપણે જે કાજુ શેક્યા છે ને એને 2-3 લોટની અંદર મિક્સરમાં આપણે દળવાના છે. દોસ્તો, પણ ધ્યાન રહે આને ચાલુ બંધ એટલે કે પ્લસ મોડમાં આપણે આને દળીશું. જુઓ, કન્ટિન્યુ ડ્રાય ફ્રૂટ દળવાથી એની અંદરથી ઓઇલ છૂટે, તો એ માટે આપણે એને પલ્સ મોડમાં ગ્રાઇન્ડ કરવાના, જેથી કરી અને આવો પરફેક્ટ પાવડર મળે. જુઓ, શેક્યા છે એટલે ક્યાંય ભેજ રહેવાનો નથી. બસ આટલું ધ્યાન રાખો તો આપણો પાવડર પરફેક્ટ તૈયાર થાય. અને પછી આને ચાળી લેવાનું. ચાળશો એટલે એની અંદરથી ઝીણા કાજુના ટુકડા હશે ને દોસ્તો, આ ટુકડાને આપણે મિક્સરમાં પાછા ફરી દળી લેવાના. બસ આ રીતે આપણે બધો લોટ ગ્રાઇન્ડ કરી અને તૈયાર કરી લેવાનો. તો દોસ્તો, લો આ તૈયાર છે આપણો કાજુનો પાવડર. ચાલો બીજી પ્રોસીજર કરીએ. દોસ્તો, 200 ગ્રામ કાજુની અંદર આપણે 1/4 કપ જેટલી ખાંડ લેવાની છે. ત્યારબાદ જેટલી ખાંડ છે એનું 1/2 પાણી લેવાનું, અને બસ ખૂબ સારી રીતે ચાસણી બનાવવાની છે. ચાસણી બનાવવામાં ખૂબ જ ચીવટ રાખજો દોસ્તો, તો જ આપણી મીઠાઈમાં કમ્પ્લીટલી પરફેક્શન આવશે. બસ આની મીઠાઈની ચાસણી કેટલી બનાવવાની છે, 1 તારની. દોસ્તો, આ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી, 1 તારની ચાસણી બને એટલે એની અંદર આપણે જે કાજુ દળ્યા છે ને દોસ્તો, આ કાજુનો પાવડર અહીંયા એડ કરવાનો છે. બસ એડ કરતી વખતે સતત હલાવતા રહેવાનું, ચિંતા કરશો નહીં, ક્યાંય ગાંઠો પડવાની છે નહીં, અને પડે તો પણ નો ટેન્શન. અને દોસ્તો, આ બધું ખૂબ સારી રીતે મિક્સ થઈ જાય ને ત્યારે અહીંયા જુઓ, મિલ્ક પાવડર એડ કર્યું છે. આ ઓપ્શનલ છે, આપ ઈચ્છો તો એડ કરજો. એડ કરવાથી મસ્ત એવો ક્રીમી ટેસ્ટ આવશે અને આપણી મીઠાઈની ક્વોન્ટિટી પણ વધશે. દોસ્તો, હવે આની અંદર જુઓ, 2 ચમચી ઘી એડ કર્યું છે. બસ ઘી એડ કર્યા પછી આની અંદર મસ્ત એવો પાન કલર આવે ને દોસ્તો, એટલા માટે થોડોક ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે, અને સાથે સાથે ફ્રેશ કૂટેલી ઇલાયચી. આ બધું મિક્સ કરતા જવાનું અને એને સતત ફેરવતા રહેવાનું. પરંતુ દોસ્તો, વચ્ચે 2 ચમચી 2 વાર ઘી એડ કરશો ત્યારે આ રીતની કન્સિસ્ટન્સી આવશે. બસ હવે એને ચેક કરીએ. જુઓ, આને સતત 3-4 મિનિટ ફેરવશું એટલે આ રીતનું બનશે. જુઓ, આને આ રીતે ઠંડુ થાય એટલે હાથમાં લેવાનું અને ચેક કરવાનું. જુઓ, મસ્ત એવો શાઇનિંગવાળો બોલ બન્યો ને દોસ્તો, આ રીતનો બોલ તૈયાર થાય એટલે આપણું આ બેટર તૈયાર. હવે એક ધ્યાન રાખવા જેવી બાબત, હાથમાં થોડું ઘી લગાવવાનું છે અને એને ઉપરથી આ રીતે આપણે દાબો દઈએ ને એ રીતનું કરવાનું છે. ધ્યાન રહે આ ગરમ હશે એટલે એને ચીવટપૂર્વક કરજો. હવે આને આપણે લઈ અને 1 પ્લાસ્ટિક શીટ ઉપર આ રીતે 3-4 મિનિટ સુધી સતત મસળવાનું છે. આનાથી શું થશે દોસ્તો, મસ્ત એવી શાઇનિંગ આવશે અને એક સોફ્ટનેસ આવશે. બસ આ બધું સરખી રીતે તૈયાર કરી અને એના 2 ભાગ કરવાના છે. દોસ્તો, આ પરફેક્ટલી શીટ બને એટલા માટે આપણે એને સ્કેલથી માપી અને પરફેક્ટ 2 ભાગમાં એને ડિવાઈડ કરીશું. બસ આ રીતે આપણે કરવાનું છે. ફ્રેન્ડ્સ, અમારી ચેનલ ઉપર અવનવી મીઠાઈની રેસીપીઓ છે, એકવાર નજર કરજો, આપને 100% મજા પડશે ને, ગેરંટી છે. તો ચાલો હવે આપણે આને વણી લઈએ. જો આની થિકનેસ કેટલી રાખવાની છે દોસ્તો, જેટલી કાજુ કતરીની થિકનેસ છે ને એટલી થિકનેસમાં આને આપણે વણી લેવાની છે, જેથી કરી અને એ પરફેક્ટ શેપમાં રહે.
दोस्तों हवे आपणे आने चौरस शेपमां लई जवानी छे, जेथी करी आपणे सेन्डविचनी डिझाइन एने आपी शकीए। बस स्केल वडे आ रीते एने चौरस शेप आपवानो, पाछू थोड़ू प्लास्टिक ऊपर ढांकी अने वणी लेवानू अने जाडाई इक्वल करवानी। अने हवे वारो छे एना कॉर्नर सरस रीते कट करी लेवाना, जेथी करीने परफेक्टली ए चौरस बने। तो दोस्तों आ रीते आपणे परफेक्टली बे सीटो बनावी लेवानी छे। लो छे ने मस्त मजानी आइडिया। हवे चलो दोस्तों एनी अंदरनु स्टफिंग बनावीए। शरूआतमां जे आपणे ड्राईफ्रूट शेक्यां हता ने ए, अने आ जुओ गुलकंद छे दोस्तों। बजारमां पान मसालानी होलसेलनी दुकान होय ने त्यां आसानीथी मळी रहे, अने आ 70-100 रुपियामां 500 ग्राम मळे छे। एटले आने आनी अंदर एड करीशुं एटले मीઠાઈનો ટેસ્ટ અને મુખવાસની સુગંધ વાહ ગજબનો ટેસ્ટ આપશે ને એવું લાગશે। અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો પ્લીઝ એને લાઈક કરજો, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ બટન જરા દબાવી લેજો। એક શીટ મૂકી અને પાછું આપણે આ બધું સ્ટફિંગ એની ઉપર ઇક્વલી સ્પ્રેડ કરવાનું છે। બસ ઇક્વલી સ્પ્રેડ કરી અને બીજી શીટ પાછી એની ઉપર મૂકવાની। દોસ્તો મસ્ત એવું સ્પ્રેડ કરજો જેથી કરીને ક્યાંય ઉપર ટેકડો રહે નહીં। દોસ્તો આ રીતે આપણે બીજી શીટ ઉપર મૂકી દઈશું અને હાથ વડે હળવેથી એને પ્રેસ કરવાનું। લો આપણી આ મીઠાઈ બનવાની તૈયારીમાં છે। હવે વારો આવ્યો છે ચાંદીનો વરખ। આ ટોટલી ઓપ્શનલ છે, આપ ઈચ્છો તો લગાવજો, પણ લગાવવામાં બહુ જ ચીવટપૂર્વક લગાવવું પડે છે, એટલે ધ્યાન રહે, કારણ કે આ ચાંદીનો વરખ બહુ જ ડેલિકેટેડ હોય। અને દોસ્તો હવે કટિંગ કરવામાં પહેલાં એનું માપ કરી લઈશું ઇક્વલ સાઇઝમાં, જેથી કરીને ટ્રેંગલ સાઇઝ કાપવામાં ક્યાંય તકલીફ પડે નહીં। અને ચપ્પુ ધારદાર લેજો જેથી કરીને અંદર ડ્રાયફ્રૂટ છે એટલે ક્યાંય તકલીફ આપે નહીં અને ફટાફટ કપાઈ જાય। જો આ રીતનું મસ્ત રીતે આને કટ કરવાનું છે, અને ટ્રાયંગલ શેપ આપવા માટે આ રીતે કટ કરજો જેથી કરીને આપણી સેન્ડવિચ જેવી સેન્ડવિચ પણ દેખાય અને મજા પડે। દોસ્તો આપણે બે વસ્તુઓનું સંગમ કર્યું છે, પાન અને મીઠાઈ। આ ખાશો ને એટલે મોઢામાં એટલો આનંદ આવશે કે ના પૂછે વાત, આટલી મસ્ત મજાની મીઠાઈ બનવાની છે। જુઓ દોસ્તો છે ને મસ્ત એવો ટ્રાયંગલ શેપ, જોતાં જ ખાવાનું મન થઈ જાય, આટલી પાવરફુલ મીઠાઈ છે। એકવાર જરૂર બનાવજો, અને મીઠાઈ કેવી લાગી જરા કોમેન્ટ કરજો। હેપ્પી દિવાળી કહેજો, આનંદ થઈ જશે। અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો પ્લીઝ એને લાઈક કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઇબ બટન જરા દબાવી લેજો જેથી આવી અવનવી રીતે આપના સુધી પહોંચતી રહે। આજના દિવસ માટે આટલું, અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, સબસ્ક્રાઇબ કરજો અને બધાને હેપી દિવાળી।